વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય કમ્પ્યુટર, આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, વિન્ડોઝનો પરિચય, વિન્ડોઝનું ઇન્ટ્રોડક્શન, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે કરેલું છે એનું એક વાર ફાસ્ટ રિવિઝન લઈ લઈએ, ત્યારબાદ આગળના ટોપિક પર કન્ટિન્યુ કરશું. તો બીજું ચેપ્ટર વિન્ડોઝનો પરિચય, એમાં સૌથી પહેલો ટોપિક હતો આપણો ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો કે કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામની જે શ્રેણી છે તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. આઉટપુટ આપવા માટે કમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ ડેટા પ્રોસેસ કરે છે, અને કોઈ પણ ડેટા પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે. હાર્ડવેર એટલે શું અને સોફ્ટવેર એટલે શું એ બધાને ખબર છે. ચાલો, હાર્ડવેર એટલે કમ્પ્યુટરના એવા ભાગ કે જેને તમે અડકીને જોઈ શકો. સ્ક્રીન છે, કીબોર્ડ છે, માઉસ છે, આ બધા કમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખાય છે. તો સોફ્ટવેર એટલે શું? કે જેને તમે ટચ કરી શકતા નથી, તે કમ્પ્યુટરને ચલાવવા માટેનો એક ભાગ છે. કમ્પ્યુટરનું ખરેખર સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. હાર્ડવેર અને જે સોફ્ટવેર છે એ બંનેનું સંચાલન કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા પછી સીપીયુ ડેટા મેમરીને મોકલે છે, પછી સીપીયુ મેમરી પાસેથી ડેટા મેળવીને આઉટપુટ તૈયાર કરવા માટે પ્રોસેસ કરે છે, અને સ્ટોર કરવા માટે આઉટપુટ મેમરીને મોકલવામાં આવે છે. સીપીયુ મેમરીમાંથી માહિતીને આઉટપુટ ડિવાઇસ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે જરૂરી સૂચનાઓ આપે છે, અને કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે છે. પરંતુ હવે સીપીયુને કેમ ખબર પડે કે શું વસ્તુ કરવાની છે અને શું નથી કરવાની, કઈ વસ્તુ ક્યારે કરવાની છે, આ બધી સૂચના કોણ આપશે? તો કે સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદ કરવા વિશેષ પ્રોગ્રામ હોય છે, અને કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. આખી વ્યાખ્યા સમજો. કમ્પ્યુટરનું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે, જ્યાંથી પ્રોગ્રામની જે શ્રેણી છે એને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, હવે બધાને ક્લિયર છે. ચાલો, ત્યારબાદ છે યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ એટલે શું? તો કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે એ હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઈ શકે છે, પણ આ માધ્યમને યુઝર ઇન્ટરફેસ કહે છે. યુઝર ઇન્ટરફેસ છે એ બે પ્રકારના છે, તમે ચાર્ટમાં જોઈ શકો છો. યુઝર ઇન્ટરફેસ છે એ બે પ્રકારના છે, જેમાં સૌથી પહેલું છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પેલું છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, બીજું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે શું? કમાન્ડ લાઇન ઇન્ટરફેસને ટૂંકમાં CLI કહે છે, અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને શોર્ટમાં GUI તરીકે ઓળખવામાં આવે છે. હવે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ વિશે માહિતી મેળવી લઈએ. તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કમ્પ્યુટરને સૂચના આપવા માટે લખાણ આધારિત કમાન્ડ ટાઈપ કરવા પડે છે. ધારો કે તમારે કટ કોપી પેસ્ટ કરવું છે, કે એક ફાઇલ કે એક લખાણને કટ કરીને બીજી જગ્યાએ તમારે પેસ્ટ કરવું છે, તો એના માટે જરૂર પડતા બધા જ કમાન્ડ તમારે ટાઈપ કરવાના હોય છે. કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં? યસ, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે CLI પ્રકારની જે ઓપરેટિંગ સિસ્ટમ આવે છે તેમાં આ કમાન્ડનો સમૂહ પૂર્વ નિયોજિત હોય છે. આ જે કમાન્ડ છે એ બધા પૂર્વ નિયોજિત હોય છે, એટલે કે પહેલેથી નક્કી કરેલા હોય છે કમાન્ડ બધા, કે કટ કરવા માટે કઈ
कमांड यूज करवानो, कॉपी करवा माटे क्यों कमांड यूज करवानो ने पेस्ट करवा माटे क्यों कमांड यूज करवानो, आ जे कमांड छे ए पहले थी नक्की करेला होय छे, એટલે કે પૂર્વ નિયોજિત હોય છે અને તેમનું એક નિશ્ચિત બંધારણ પણ હોય છે, જે પ્રક્રિયા કરીને આઉટપુટ મેળવવાનો હોય તે પ્રક્રિયા આ કમાન્ડ નિર્દેશ કરે છે. સેન્ટેન્સ રિપીટ કરીએ, કમાન્ડનો સમૂહ જે છે એ પૂર્વ નિયોજિત હોય છે, તેમનું એક નિશ્ચિત બંધારણ પણ હોય છે અને જે પ્રક્રિયા કરીને આઉટપુટ મેળવવાનું હોય તે પ્રક્રિયાનો આ કમાન્ડ નિર્દેશ કરે છે. હવે કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ સરળ નથી, કારણ કે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ જ નહીં પણ તેને લગતા બધા નિયમો યાદ રાખવા પડે છે. જો ટાઈપ કરવામાં એકાદ ભૂલ થઈ જાય તો ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ છે જેનું પૂરું નામ થાય છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, તે કમાન્ડને સમજી શકતું નથી અને આથી આપણે જે કામ કરવાનું હોય એ થઈ શકતું નથી. ચાલો હવે વાત કરીએ GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આજકાલ મોટા ભાગના કમ્પ્યુટરમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય છે અને આ સિસ્ટમ સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરીને કમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે. આથી GUIમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે તો એની અંદર બધા જ કમાન્ડ તમારે ટાઈપ કરવાના હોય છે, જ્યારે GUI ઇન્ટરફેસની અંદર તમને અલગ અલગ આઇકન દ્વારા તમે કામ કરી શકો છો. અહીંયા તમારે કોઈ પણ કમાન્ડ યાદ રાખવાની જરૂર નથી. તો આ તો CLI અને GUI. GUI ની અંદર કોઈ પણ કામ કરવા માટે માત્ર ને માત્ર તમારે પસંદગીના ટૂલ્સ કે કમાન્ડ અથવા તેને સંબંધિત જે બટન છે એને સ્ક્રીન પરના આઇકોન પર માત્ર ને માત્ર ક્લિક કરવાનું રહે છે. અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ પ્રચલિત ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, બરાબર. હવે આપણે ડેસ્કટોપ વિશે માહિતી મેળવશું, પણ અત્યારે તમે જે સ્ક્રીનમાં જોવો છો એ વિન્ડોઝ 10 છે અને તમારી બુકમાં જે સ્ક્રીનશોટ આપેલો છે વિન્ડોઝ 7નો, એટલે તમને થોડા ઘણા અંશે ચેન્જ જોવા મળશે, પણ જે ચેન્જ જોવો છો અત્યારે એ અપડેટેડ ચેન્જ છે. બુકની અંદર જે વિન્ડોઝ 7 આપેલી જે ઘણા ટાઈમ પહેલાનો સ્ક્રીનશોટ છે, અત્યારે તમને આપણે લાઈવ વિન્ડોઝ 10 ની અંદર વર્ક કરીને બતાવશું. ચાલો હવે આપણે ડેસ્કટોપ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો ડેસ્કટોપ એટલે કે જ્યારે તમે કમ્પ્યુટરની સ્વિચ ઓન કરો અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે સ્ટાર્ટ થાય છે, તો એ સ્ટાર્ટ થવા માટેની જે પ્રક્રિયા છે તેને બુટિંગ પ્રોસેસ કહે છે. તમારે માત્ર ને માત્ર થોડીક વાર માટે વેઇટ કરવાનો હોય છે. ROM એ કાર્ય શરૂ કરવા માટે CPU ને સૂચના આપતું હોય છે, આ પ્રક્રિયાને બુટિંગ કહે છે. હવે જ્યારે કમ્પ્યુટર સંપૂર્ણપણે સ્ટાર્ટ થઈ જાય છે ત્યારે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન તમને દેખાય છે, અત્યારે તમે જે સ્ક્રીન જોવો છો એને ડેસ્કટોપ કહે છે. અત્યારે તમે જે સ્ક્રીન જોવો છો એને ડેસ્કટોપ કહે છે. હવે વાત કરીએ આઇકન્સની, તો આઇકન્સ એટલે શું, આઇકન કોને કહેવાય? તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, અહીંયા જો અલગ અલગ આઇકન આપેલા છે. આ મેથ ટાઈપ માટેનો આઇકન છે, એની ડેસ્ક નામની એપ્લિકેશન છે એનો આઇકન છે, VLC મીડિયા પ્લેયર, નેટવર્ક, રિસાયકલ બિન, સિસ્કો વેબએક્સ, બરાબર, ઓપન ઓફિસ, આમ અલગ અલગ આઇકન્સ આપેલા છે. હવે આઇકન્સ એટલે શું એ બધાને સમજાઈ ગયું છે. ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટાર્ટ બટન. તો તમારી જે ટેક્સ્ટ બુક જેમાં તમે જોયું, તો એ વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ છે, જેથી જે સ્ટાર્ટ બટન છે એની ડિઝાઇન કંઈક તમને અલગ જોવા મળે છે. હવે અહીંયા તમે જો અહીંયા સ્ટાર્ટ બટન આ જગ્યાએ આપેલું છે, ત્યાં કર્સર રાખેલું, એટલે સ્ટાર્ટ બટન તમે જોઈ શકો છો. હવે નીચેની જે આડી લાઈન છે એને ટાસ્ક બાર તરીકે ઓળખવામાં આવે છે, અને તમારી જે જમણી બાજુનો જે ભાગ છે એને નોટિફિકેશન એરિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બેટરી ઇન્ડિકેટર, વાઈફાઈ, ત્યારબાદ સાઉન્ડ,
આમ અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. તો ચાલો ડેસ્કટોપ વિશે બધાને ખબર પડી ગઈ, હવે વાત કરીએ આઇકન્સ વિશે. ખબર પડી ગઈ છે ટાસ્ક બાર એટલે શું, તો કે ટાસ્ક બાર ની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલું હોય છે, જ્યારે જમણી બાજુએ નોટિફિકેશન એરિયા આવેલો હોય છે. હવે આપણે વાત કરવાના છીએ વિન્ડોઝમાં માઉસનો પરિચય. તો માઉસ એટલે શું, તો કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં માઉસ છે એ ખૂબ જ મહત્વનું સાધન છે. કોઈ પણ મેનુ, ટૂલ કે કમાન્ડ અત્યારે તમે સ્ક્રીનમાં એરો ફરતો જોઈ શકો છો, આ માઉસ છે એ ખૂબ જ અગત્યનું સાધન છે. તેના વડે મેનુ, ટૂલ કે કમાન્ડ્સ, આઇકન કે બટન, પ્રોગ્રામ, ફાઇલ, ફોલ્ડર વગેરે પસંદ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. માઉસનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તો કે મેનુ, ટૂલ કે કમાન્ડ, આઇકન કે બટન, પ્રોગ્રામ, ફાઇલ, ફોલ્ડર વગેરે પસંદ કરવા માટે માઉસનો ઉપયોગ કરવામાં આવે છે. માઉસ તેના પર બે કે ત્રણ બટન ધરાવતું નાનકડું ડિવાઇસ છે, અને ડાબું બટન છે એ વારંવાર વપરાય છે, અને મેનુમાંથી કોઈ પણ વસ્તુ પસંદ કરવા માટે સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે. મારે અત્યારે VLC પર નિર્દેશ કરવો છે તો શું કરવું પડશે, તો કે કર્સર એના પર રાખવું પડશે, અને VLC જો ઓપન કરવું હોય તો તેના પર લેફ્ટ ક્લિક, ડબલ ક્લિક કરવાનું રહેશે. આ ડબલ ક્લિક કેમ કરાય એ આપણે આગળ શીખવાડશું. હવે સ્ક્રીન પર માઉસ જે એ ચોક્કસ સ્થળનો નિર્દેશ કરવા માટે વપરાય છે, અને સ્ક્રીન પર શોર્ટકટ મેનુ જોવા માટે માઉસ બટનનો ઉપયોગ થાય છે. તો ચાલો અહીંયા જોઈ લઈએ, એક ફોટોગ્રાફ આપેલો છે આના વિશે. રાઈટ ક્લિક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા આટલા અલગ અલગ મેનુઓ જોવા મળે છે, બરોબર. હવે એ જ વસ્તુ આ બાજુનો જે આઇકન છે એની ઉપર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ ડિફરન્સ કે ઘણા બધા ઓછા મેનુઓ અવેલેબલ છે. તો કયા મેનુમાં અથવા તો કયા સોફ્ટવેરમાં તમારા માટે કેટલા આઇકન્સ ઇમ્પોર્ટન્ટ છે અને કેટલા નહીં એ તમે મેનુ જોઈને સર્ચ કરી શકો. ત્યારબાદ હવે વાત કરીએ આપણે પોઇન્ટિંગની. પોઇન્ટિંગની અંદર અલગ અલગ છ ડિવાઇસ આવે છે, પોઇન્ટિંગ, ક્લિક, ક્લિક, ત્યારબાદ લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક, ડબલ ક્લિક અને ડ્રેગ. ફરીથી રિપીટ કરી જાય, પોઇન્ટિંગ, ક્લિક, લેફ્ટ ક્લિક, રાઇટ ક્લિક, ડબલ ક્લિક અને ડ્રેગ. આમ અલગ અલગ છ પ્રકારની વ્યાખ્યા આવે છે, બરાબર. છ પ્રકારના ક્લિક હોય છે, જ્યારે તમે માઉસ બટન દબાવી અને ત્યારે તેમને છોડી દો ત્યારે તમને ક્લિક જેવો અવાજ સંભળાય છે, આથી માઉસ બટન દબાવવાની ક્રિયાને ક્લિકિંગ કહે છે. તો પોઇન્ટિંગ એટલે શું, તો કે પોઇન્ટિંગ એટલે આઇકન કે ટૂલ પર માઉસ પોઇન્ટરને મૂકવું, ટૂંકમાં કોઈ પણ આઇટમ પર માઉસ વડે નિર્દેશન કરવું તેને પોઇન્ટિંગ કહે છે. હું અહીં ત્યાં રિસાયકલ બિન પર કર્સર રાખું છું તો મેં રિસાયકલ બિનને પોઇન્ટ કરેલી છે એમ કહી શકાય. ત્યારબાદ માઉસ બટનને દબાવીને છોડી દેવું, બરાબર. કોઈ પણ એક જગ્યાએ દબાવીને છોડી દેવું, તો મેં એની ડેસ્ક પર ક્લિક કરેલું છે, મેં એની ડેસ્ક પર ક્લિક કર્યું અને માઉસને છોડી દીધું, તો તેમને ક્લિક ઓપ્શન કરેલો કહેવાય. ત્યારબાદ લેફ્ટ ક્લિક અને રાઇટ ક્લિક, એટલે કે જમણી બાજુનું ક્લિક અને ડાબી બાજુનું ક્લિક, જમણી બાજુનું ક્લિક અને ડાબી બાજુનું ક્લિક, તો કે માઉસનું ડાબું બટન દબાવીને છોડી દેવું. સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક, કારણ કે ડાબું બટન વારંવાર વપરાય છે. આપણે કોઈ પણ વ્યક્તિને એમ કહે ક્લિક કરો તો કોઈ વ્યક્તિ એમ નહીં પૂછે ડાબું ક્લિક કે જમણું ક્લિક, ખાલી એમ જ કરશે ક્લિક કરો. આપણે ઓટોમેટિક સમજી જઈએ કે લેફ્ટ ક્લિક કરવાનું કહે છે, કારણ કે આપણે ઘણા ટાઈમથી લેફ્ટ ક્લિકનો વધારે યુઝ કરતા આવ્યા છીએ. હવે વાત કરીએ રાઇટ ક્લિકની, તો માઉસનું જમણું બટન દબાવીને છોડી દેવું તેને રાઇટ ક્લિક કહે છે. માઉસનું જમણું બટન દબાવીને છોડી દેવું જેને રાઇટ ક્લિક કહે છે. ચાલો ડ્રેગ એટલે શું, તો કે માઉસનું બટનને દબાવેલું જ રાખવાનું છે અને માઉસ ફેરવવું અને પછી તે માઉસનું બટનને છોડી દેવું. તો ચાલો વ્યાખ્યાઓ જોઈ લીધી, ફટાફટ એકવાર જોઈ લઈએ. તો કે પોઇન્ટિંગ એટલે શું, તો કે પોઈન્ટ છે એ કોઈ પણ આઇકન પર મૂકવું
बराबर तेने निर्देश करवो एटले के पॉइंटिंग कहे छे। क्लिक करवो एटले शू, तो के माउस ना बटन ने एक वार दबावीने छोड़ी देव, त्यारबाद लेफ्ट क्लिक एटले शू, तो के तेना पर क्लिक करू, माउस नु बटन एक वार दबावीने छोड़ी देव। राइट क्लिक एटले शू, तो के माउस नु जमणू बटन, माउस ने जे जमणू बटन छे दबावीने छोड़ी देव। डबल क्लिक एटले शू, डबल क्लिक एटले के माउस ना डाबा बटन छे ने बे वार झड़पथी दबावू, बराबर। जो मैं एक वार फटाफट बे वार क्लिक करू, जो आ फोल्डर जेनी पर फटाफट लेफ्ट क्लिक करू छू, बराबर, बे वार फटाफट क्लिक करिए के डबल क्लिक करू, जो आ 10 नंबर नु जो फोल्डर जेनी पर लेफ्ट क्लिक फटाफट એટલે કે ડબલ ક્લિક કરવાનું, બરાબર। તો આ ડબલ ક્લિક કરવાય, હવે ડ્રેગ કરવું એટલે શું, તો કે ડ્રેગ કરવું એટલે આ ફોલ્ડર ને ઉપર ક્લિક કર્યું, માઉસ નું બટન દબાયેલું જ રાખવાનું છે અને ફેરવવું અને પછી માઉસ ના બટન ને છોડી દેવું, તો આને ડ્રેગ કર્યું કહેવાય, આ ફોલ્ડર ને ખેંચ્યું અને છોડી દીધું, તો આને ડ્રેગ કર્યું કહેવાય। હવે ડેસ્કટોપ પર રિસાયકલ બિન આઇકન પર માઉસ પોઇન્ટર ને આપણે લઈ જઈએ, જ્યારે તમે માઉસ પોઇન્ટર પર આપણે પોઈન્ટ રાખી દીધી ત્યારે તમે જુઓ, બરોબર, શું છે, તો કે સિલેક્શન પહેલા આવું દેખાય છે, અત્યારે તમે જોઈ શકો છો કે એની ફરતે બોર્ડર જેવું કંઈ છે નહીં, શા માટે, તો કે અત્યારે કંઈ વસ્તુ છે નહીં, પણ જ્યારે એની પર સિલેક્ટ કરશો ત્યારે તમે જુઓ એક પતલી એવી બોર્ડર આવી જાય છે, અત્યારે રિસાયકલ બિન સિલેક્ટ કરેલી છે એવું તમે કહી શકો, બરોબર। તો આ હતું રિસાયકલ બિન સિલેક્ટ કર્યું, ક્લિક કર્યા પહેલાનું ને ક્લિક કર્યા પછીનું, બરોબર। હવે રિસાયકલ બિન વિશેના શોર્ટકટ તમારે જોતા હોય તો તેના પર રાઈટ ક્લિક કરવાનું રહે, તો કે ઓપન એટલે કે રિસાયકલ બિન ઓપન કરવી, એમ્પ્ટી રિસાયકલ બિન એટલે કે એની અંદર જેટલો પણ ડેટા છે ખાલી કરી નાખવો, બરોબર। ક્રિએટ શોર્ટકટ, રિસાયકલ બિનનો શોર્ટકટ ક્રિએટ કરવો, રિસાયકલ બિનને રીનેમ કરવી અને રિસાયકલ બિન વિશેની પ્રોપર્ટી જોવી, તો આ બધી વસ્તુ તેના રાઈટ ક્લિકની અંદર આવશે। ચાલો હવે વાત કરીએ ડેસ્કટોપ પર કોઈ જગ્યાએ લેફ્ટ ક્લિક કરેલી હોય શોર્ટકટ મેનુ જતું રહેતું હોય તો આઇકન પરનું હાઇલાઇટ પણ જતું રહેશે, એનો મતલબ કે આઇકન જે સિલેક્ટ થયેલું નથી। હવે વાત કરીએ સ્ટાર્ટ મેનુની, બરાબર, તો સ્ટાર્ટ મેનુ એટલે શું, તો કે સ્ટાર્ટ મેનુ વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, ડાબી બાજુ નીચે સ્ટાર્ટ મેનુ આપેલું છે ચોરસ, બરાબર, શું કામ, કારણ કે વિન્ડોઝ 10 છે તમારી બુકમાં જે આઇકન આપેલો છે વિન્ડોઝ 7 નો છે, બરાબર। સેમ ટુ સેમ તમે જુઓ અહીંયા શટડાઉન વિશેનો પણ આઇકન છે, હું અહીંયા પેલા આઇકન ઉપર ક્લિક રાખું, બરાબર, જો અહીંયા તમે જોઈ શકો છો શટડાઉન માટે પાવર લખેલું છે, ત્યાં ક્લિક કરીએ એટલે આ શટડાઉન થઈ જાય, તો એવી જ રીતે વિન્ડોઝ 7 ની અંદર શું હશે, શટડાઉન લખેલો આઇકન હશે। હવે સ્ટાર્ટ મેનુ ના જે પાર્ટ છે એ ઓપન કરવા, બરોબર, એ પાર્ટ કેવી રીતે ઓપન કરવા તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું। થેન્ક યુ।